આગળ સમાચાર રાજકોટથી અહીં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ કે પ્રદેશના સંગઠનમાં કોઈ પાટીદાર આગેવાનને સ્થાન ન મળતા સમાજમાં રોષ છે રાજકોટના કડવા અને લેવવા પાટીદાર અગ્રણીઓએ રિંગરોડ નજીકના એક ફાર્મ હાઉસમાં બેઠક યોજી હતી જે બાદ સર્વાનુમતે નક્કી કરાયું કે રાજકોટના પાટીદાર આગેવાનો પ્રદેશ સ્તરના કે કોંગ્રેસના કોઈ કાર્યક્રમમાં હવે નહીં જાય પાટીદાર અગ્રણી મિતુલ ધોંગાએ સ્પષ્ટતા કરી કે અમે કોંગ્રેસમાં જ રહેવાના છીએ પરંતુ પાટીદાર સમાજને યોગ્ય સ્થાન ન મળતા નારાજગીના સૂર પ્રદેશ મૌર્ય મંડળ સુધી પહોંચાડવા માંગે છે આ અંગે પાટીદાર આગેવાનોની એક કમિટી આગામી સમયમાં રણનીતિ નક્કી કરશે રાજકોટ શહેરના પાટીદારના તમામ આગેવાનો કાર્યકરો કોઈપણ વ્યક્તિ અત્યારે રાજકોટ શહેર કોંગ્રેસના કે પ્રદેશના કાર્યક્રમમાં નહીં જઈએ એનાથી અમે કોંગ્રેસથી નથી મીટતા જે સમજજો તમને એમાં પણ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે અમે કોંગ્રેસના વિરોધી નથી પણ કોંગ્રેસનો જે આ નિર્ણય છે એના અમે વિરોધી છીએ અમે એવું નક્કી કર્યું છે કે તમારા વિસ્તારની અંદર જે પણ કાર્ય કરવાના હોય કોંગ્રેસને લગતા તમારા વિસ્તારની અંદર જેને પણ જરૂરિયાત હોય એ કોંગ્રેસનું આપણે સતત કાર્ય ચાલુ રાખવાનું છે પણ એક સામૂહિક રીતના અમે આ એક બહિષ્કાર કરીએ છીએ જ્યાં સુધી પાટીદાર માટેનો એક યોગ્ય નિર્ણય ન લેવાય ત્યાં સુધી રાજકોટ પાટીદાર નેતાઓએ કોંગ્રેસના કાર્યક્રમના બહિષ્કારનું એલાન કરી દીધું છે ત્યારે કોંગ્રેસ મહામંત્રી મહેશ રાજપૂતે કહ્યું કે પાર્ટીને બ્લેકમેલ કરવી યોગ્ય નથી વરિષ્ઠ નેતાઓની નિમણૂક થઈ છે હજુ મંત્રી અને કારોબારી સભ્યોની યાદી બાકી છે જેમાં પાટીદાર નેતાઓને ચોક્કસ સ્થાન મળશે આ મુદ્દે જાહેરમાં નિવેદન આપવાને બદલે પાર્ટી ફોરમમાં રજૂઆત કરવી જોઈએ પણ રીતે પાર્ટી ઉપર પ્રેશરાઈઝ કરી અને બ્લેકમેલિંગ કરવાની અને કોઈ લોકોને ભેગા કરી અને બ્લેકમેલિંગ કરવું તે યોગ્ય નથી અને એ સિસ્તાની બહારની વાત છે સિસ્તામાં રહીને કોઈ પણ વ્યક્તિ પોતાની રજૂઆત કરી શકે છે અને એનો હંમેશા ઉકેલ આવે છે પણ કોઈ કુટુંબની અંદર કોઈને ધમકાવીને અને એ ન કરવું જોઈએ અને એ લોકોની જે કાંઈ લાગણીઓ હશે એ જગદીશભાઈ સુધી પહોંચી ગયેલી છે